ડભોઈ તાલુકાના કરનેટ ગામે શ્રાવણ માસના છેલ્લા દિવસે યુવકો દ્વારા સુંદર આયોજન કરી ઘીના કમળ અને બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકા પંથકમાં શિવભક્તિ જુદી જુદી પ્રકારે શિવભક્તિ કરતા જોવા મળ્યા હતા. આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને સોમવતી અમવાસ હોય ત્યારે ડભોઈ તાલુકાના કરનેટ ગામે આવેલ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવ મંદિર ખાતે ગામના યુવકો દ્વારા છેલ્લા 5 વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગ અને ઘીના કમળના દર્શન માટે બનાવવામાં આવ્યા હતા. મંદિરે ગામ સહિત આસપાસના ગામના શિવભક્તો વહેલી સવારથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજ રોજ અમે છેલ્લા 5 વર્ષથી કરનેટ ગામના શ્રી કામનાથ મહાદેવના મંદિરે છેલ્લા 5 વર્ષથી અમે બરફનું શિવલિંગ તથા ઘીના કમળ અમે બનાવીએ છીએ અને મોટી સંખ્યામાં ભક્તો આવે છે અને અમારા કરનેટ ગામના યુવાનો શ્રી કરનેટ યુવક મંડળ દ્વારા અમે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને એના માટે અમે બધા છોકરાઓ સાથ સહકારથી અમે આની વ્યવસ્થા ગોઠવીએ છીએ. હવે આવતીકાલે અમાસ છે અને છેલ્લો સોમવાર છે શ્રાવણ મહિનાનો, કેવું લાગી રહ્યું છે? અને આવતીકાલે અમાસ છે અને દર વર્ષે અમે શ્રાવણ મહિનામાં કોઈ પણ સોમવારે અમે આ વ્યવસ્થા અમે ગોઠવીએ છીએ આગળ છોકરાઓના બધા સાથ સહકારથી, અને હજુ પણ અમે આશા કરીએ કે બધાના લોકોનો સાથ સહકારથી અમે આનાથી પણ હજુ મોટું આયોજન કરવા માટે તૈયાર છીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.